સુરતમાં હાલ અસામાજિક તત્વોનો આતંક રોજો રોજ વધી રહ્યો છે અને પોલીસનો અસામાજિક તત્વોનો ડર હોય તેમ લાગતું નથી. તે પૂણા વિસ્તારમાં ગીતાનગર ખાતે આવેલા અસામાજિક તત્વોએ મચાવેલા આતંકનો વિડીયો હાથ સામે આવ્યો છે, જેને લઈને પૂણા પોલીસની કામગીરી પર માછલા ધોવા પામ્યા છે. સુરત સોનાની મૂર્ત કહેવાય છે, જોકે હવે સુરતને અસામાજિક તત્વો ગુનેગારોનું શહેર બનાવવા તરફ આગળ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને તેમાં પોલીસનો તો આવા અસામાજિક તત્વોનો કોઈ જ ડર ન હોય તેવા દ્રશ્યો પણ વારંવાર સામે આવી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ પૂણા વિસ્તારની. પૂણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો સામે આવ્યો છે. પૂણા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં અસામાજિક તત્વોએ ગ્રાફિક્સની ઓફિસમાં તોડફોડ કરી હતી, જે વિડીયો વાયરલ થયો હોય, જેને લઈને પૂણા પોલીસ મથકના PI અને સર્વેલન્સ સ્ટાફ સહિત પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ આ જ વિસ્તારમાં અગાઉ છોકરીની છઠ્ઠી મામલે પણ અસામાજિક તત્વોને હંગામો મચાવ્યો છે. હાલ તો સીસીટીવીમાં 3 અસામાજિક તત્વોએ ગ્રાફિક્સની દુકાનમાં કરેલી તોડફોડ દેખાઈ રહી છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે પૂણા પોલીસ ક્યારે પગલાં લેશે, તેઓની શાન ઠેકાણે લાવશે તે ખાસ હવે જોવું રહ્યું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.